हेलो फ्रेंड्स, गुड मॉर्निंग ऑल ऑफ यू एंड वेलकम टू आवर इंग्लिश चैनल इजी इंग्लिश। आपका स्वागत है। तो चलो मित्रों, तमारी घना बदा समय थी बधाने इच्छा आती ने मने घना बदा कमेंट्स में पण कहता था कि सर व्हेन विल यू स्टार्ट द प्रीपोजिशंस। तो नाउ फाइनली आई एम स्टार्टिंग द टॉपिक प्रीपोजिशंस। प्रीपोजिशन ने आपणे शुरू करीए छीए। प्रीपोजिशन ए अंग्रेजीनी एक विशिष्टता छे, जो कि गुजराती में एनो आपणे अलग अलग रीते उपयोग करीए छे। तो पहला तमने ये समझावी देऊं प्रीपोजिशन एटले शुं, ए शुं छे ए आपणे समझवानो प्रयत्न करीए। ओके, तो भाई आपणे गुजराती में आपणे बोलीए छे ऊपर नीचे बाजू में नजीक पासे सामे पाछळ, आ बधा जे शब्दो छे ने एने आपणे गुजरातीना प्रीपोजिशन्स कही शकीए। तो એ જ રીતે અંગ્રેજીમાં પ્રીપોઝિશન છે, પ્રીપોઝિશન છે એનું ગુજરાતી થશે નામયોગી અવ્યય। તો ભાઈ નામયોગી અવ્યય એટલે શું? આમ આપણે સમજવું હોય તો એનો મતલબ એમ કરી શકાય કે નામની સાથે યોગ સંબંધ ધરાવતો શબ્દ, નામ સાથે જે યોગ સંબંધ ધરાવતો શબ્દ છે એને આપણે પ્રીપોઝિશન કહીએ। ઓકે, તો ચાલો હું તમને એની એક પ્રીપોઝિશનની સાથે બીજું એ રીતના ક્યાં એનો ઉપયોગ થાય ક્યાં ન થાય, બેની વચ્ચે તફાવત શું હોય કે ત્રણની વચ્ચે તફાવત શું હોય એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ। ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ એન્ડ કમ। ચલો આપણા ટોપિકનું નામ છે પ્રીપોઝિશન્સ, બરાબર? ગુજરાતી મેં તમને એનું કહી દીધું છે નામયોગી અવયવો, એટલે કે નામની સાથે યોગ સંબંધ ધરાવતો શબ્દ ક્યાં વપરાય છે, કે રીતના વપરાય છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। ઓકે, ચાલો પહેલું પ્રીપોઝિશન, અત્યારે હું તમને આ લેક્ચરમાં ચાર પ્રીપોઝિશન સમજાવું છું, બરાબર? ગુજરાતીમાં એ ચારેયનો અર્થ ઉપર ના પર એવો થાય છે, પણ અંગ્રેજીમાં એ ચારે અલગ અલગ જગ્યાએ વપરાય છે, એકની સાથે બીજું વપરાતું નથી। 30-35 જેટલા પ્રીપોઝિશન્સ છે, દરેક વિડીયોમાં આપણે 4-5 સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર? અને એના તફાવતોને સમજવાનો પ્રયત્ન કરશું। મિત્રો બરાબર યાદ રાખજો, 10મા ધોરણનું સ્ટુડન્ટ હોય, 8માનું, 9માનું, 10માનું, 11-12 કોલેજના સ્ટુડન્ટ હોય, એના માટે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। કારણ કે જ્યાં સુધી તમે પ્રીપોઝિશનના યોગ્ય ઉપયોગો, સાચા ઉપયોગો નહીં જાણો ત્યાં સુધી તમે એનો લેંગ્વેજમાં ઉપયોગ તો નથી જ કરી શકવાના ને। કારણ કે આપણો મુખ્ય મુદ્દો શું છે તો કે ભાઈ હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ કરેક્ટલી, હાઉ ટુ રાઇટ ઇંગ્લિશ કરેક્ટલી, બરાબર? આ બે મુદ્દાઓ આપણા મહત્વના કહી શકાય કે ભાઈ અંગ્રેજી અમારે સાચું બોલવું છે, કોઈ પણ પ્રકારની ખચકાટ વખત વિધાઉટ એની હેઝિટેશન વી વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, સો વી મસ્ટ નો ધ રાઇટ યુઝિસ ઓફ ઇંગ્લિશ પાર્ટસ ઓફ સ્પીચ। જે પાર્ટસ ઓફ સ્પીચ છે એના આપણને રાઇટ યુઝિસ તો આવડતા હોવા જરૂરી છે ને, નથી આવડતા એટલે આવો આપણે થાય છે। ઓકે, ચાલો તો પેલું પ્રીપોઝિશન જે હું તમને ભણાવું છું એ છે ઓન। તમે બધાને ખબર જ હશે મોટા ભાગે, ચાલો ઓન છે એના ઉપયોગો શું, ઓન નો મતલબ થાય ઉપર, બરાબર? એ બે જગ્યાએ વાપરી શકીએ આપણે, એક સ્થળ દર્શાવવા અને બીજું સમય દર્શાવવા, બે જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ। ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ તો કે સ્થળ દર્શાવવા માટે અને સમય દર્શાવવા માટે। સ્થળ દર્શાવવા માટે, સ્થાન દર્શાવવા માટે આપણે જે પ્રીપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ એ કઈ રીતના કરશું? ઓન એટલે ઉપર થાય। ક્યારે આપણે કહી શકીએ તો કે ભાઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટીની ઉપર છે, અડેલી સ્થિતિમાં છે। એક વસ્તુ બીજી વસ્તુની સપાટીની ઉપર છે, અડેલી સ્થિતિમાં છે, ધેર ઇઝ નો સ્પેસ બિટવીન ધીઝ, બરાબર? બેની વચ્ચે કોઈ જગ્યા નથી, આવી સ્થિતિમાં આપણે પ્રીપોઝિશન ઓન નો ઉપયોગ કરીશું। ઓકે, ચાલો હવે હું તમને એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવવા મળશે કે ઓન નો ઉપયોગ ખરેખર શું છે। ચાલો બરાબર જોજો, ફોર એક્ઝામ્પલ, ધેર આર સમ બુક્સ ઓન ધ ટેબલ, મતલબ શું થાય? ટેબલ ઉપર થોડાક પુસ્તકો છે, ધેર આર સમ બુક્સ ઓન ધ ટેબલ, બુક્સ જે છે, પુસ્તકો જે છે એ ટેબલની સપાટીને અડીને ઉપર પડેલા છે। ઓકે, વિહિકલ્સ રન ઓન ધ રોડ, રોડને અડીને
બરાબર અડેલી સ્થિતિમાં છે એ તમને એક વર્ડ સમજાયો હતો આગળના લેક્ચરમાં ક્યાં વિડીયોમાં મેં સમજાવ્યો છે મને યાદ નથી પણ મેં તમને કીધું હતું કે ઓન અને ઇન ખુરશી ઉપર બેઠા છીએ ખુરશીના બે આર્મ્સ છે રેસ્ટ આર્મ છે એવી ખુરશીમાં આપણે બેઠા છીએ તો શું આવશે ઇન ધ ચેર અને જેમાં આર્મ્સ નહીં હોય તો ઓન ધ ચેર આવું તમે સમજાયું તો કદાચ યાદ હોય કોઈ એક વિડીયો છે આઈ ડોન્ટ એક્ઝેક્ટલી નો ઇન વિચ વિડીયો આઈ હેવ એક્સપ્લેન્ડ ઇટ બટ આઈ હેવ એક્સપ્લેન્ડ ઇટ સો વિડીયો જોજો આમાં ક્યાંક ગોજો મળી જશે એ બધું અલગ અલગ વિડીયોની મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની લિંક આપેલી જ છે ઓકે ફોર એક્ઝામ્પલ આપણે પેલા 60 સેન્ટેન્સ ને 50 સેન્ટેન્સ ને 30 સેન્ટેન્સ આજે મેં તમને આપેલા છે તો છેલ્લો જે વિડીયો હતો 30 સેન્ટેન્સીસ વાળો 60 સેન્ટેન્સીસ વાળો તો એમાં 50 અને 30 સેન્ટેન્સીસની લિંક ઓલરેડી આપેલી છે મોડેલ ઓક્ઝિલિયરી પાર્ટ હતો એમાં બધા વિડીયોની લિંક મળી જશે તમને જોજો મજા આવશે ચલો તો ધેર આર સમ બુક્સ ઓન ધ ટેબલ સમજાઈ ગયું છે આઈ એમ સિટિંગ ઓન ધ ટેબલ ઓકે ધ ટીવી ઇઝ ઓન ધ ડેસ્ક અડેલી સ્થિતિમાં છે વી લીવ ઓન ધ અર્થ પૃથ્વીને અડીને રહીએ છીએ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ મેદાનની ઉપર રમે છે સમ બર્ડ્સ આર સિટિંગ ઓન ધ ટ્રી ઝાડને અડીને બેઠા છે તો સમજાઈ ગયું એક કોઈ પદાર્થ છે કોઈ બીજા પદાર્થની ઉપર છે પણ કેવું છે તો કે અડેલી સ્થિતિમાં છે તો અડેલી સ્થિતિમાં હશે તો ઓન ઓકે હવે ઓન નો બીજો અર્થ શું તો કે સમય દર્શાવવા માટે શું એટલે આપણે આપણી જોઈએ ને ભાઈ દિવાળી ઉપર અમે આવું કરશું મારા જન્મદિવસ ઉપર હું આવું કરીશ કે મારા જન્મદિવસ ઉપર તે લોકો અહીંયા આવ્યા હતા તો ઉપર એ અર્થમાં દિવાળી ઉપર જન્માષ્ટમી ઉપર પરીક્ષા ઉપર એ અર્થ આપણે સમય એ અર્થમાં આપણે જયારે ઉપયોગ કરવો હોય ત્યારે કોનો ઉપયોગ કરશું ઓન ફોર એક્ઝામ્પલ વાક્ય લખી દાખલા તરીકે જુઓ આઈ વિલ બાય અ ન્યુ કાર ઓન દિવાળી સમજાઈ ગયું દિવાળી ઉપર હું એક નવી કાર ખરીદીશ ઓકે તો આ રીતે ઓન ના ઉપયોગો થશે ઓનના બે ઉપયોગો થયા તમને સમજાઈ ગયું હશે ઓન ક્યારે વપરાય તો કે એક વસ્તુ બીજી વસ્તુની સપાટીને અડેલી સ્થિતિમાં છે ત્યારે બીજું ક્યારે તો કે સમય દર્શાવવા માટે ઓનનો ઉપયોગ ઓકે ચાલો ઓન આપણે બીજું ભણીએ છીએ અત્યારે બીજું આવશે ઓવર ઓવરનો મતલબ શું થાય ની ઉપર અથવા ઉપર આવું અર્થ એનો આપણે કરી શકીએ ની ઉપર અથવા ઉપર હવે ઓન અને ઓન નો તફાવત શું એ તમને સમજાવું ઓન ની જગ્યાએ ઓવર ન વાપરી શકાય ઓવર ની જગ્યાએ ઓન ન વાપરી શકાય આ બે ની વચ્ચે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીઝ ટુ ઓકે તો ધ ડિફરન્સ ઇઝ તફાવત શું છે ઓન ક્યારે વાપરશું સપાટીને અડેલું હોય ત્યારે ઓવર ક્યારે વાપરશું એક વસ્તુ બીજી વસ્તુની ઉપર તો છે પણ બેની વચ્ચે જગ્યા છે ધેર ઇઝ અ સ્પેસ બિટવીન ધીઝ ટુ ઓકે બેની વચ્ચે જગ્યા હોય ત્યારે કોનો ઉપયોગ કરશું ઓવરનો ફોર એક્ઝામ્પલ આપણે પથારીમાં સૂતા છીએ આપણી માથે પંખો ફરે છે જો આપણે સૂતા છીએ આપણી અને પંખાની વચ્ચે જગ્યા છે પંખો આપણી ઉપર ઓલરેડી છે ધ ફેન ઇઝ મૂવિંગ ઓવર ધ ફેન ઇઝ મૂવિંગ ઓવર પંખો આપણી ઉપર ફરે છે સમજાણું બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ લેક તળાવ પર પક્ષીઓ ઉડી રહ્યા છે પક્ષીઓ ઉડતા હશે તો સમજાણું બેની વચ્ચે જગ્યા હશે મગજમાં જાય છે ધ થીફ જમ્પડ ઓવર ધ ફેન્સ ફેન્સ વાળ હોલ દિવાલ ધ થીફ જમ્પડ ઓવર બરાબર જમ્પ માર્યો હશે ને ત્યારે બેની જે દિવાલ છે અને થીફે જમ્પ માર્યો છે તો વચ્ચે જગ્યા હશે ને તો ત્યાં ઓવર ધ પ્લેન્સ આર ફ્લાઇંગ ઓવર અવર હેડ્સ પ્લેન્સ એરોપ્લેન્સ હેલિકોપ્ટર્સ ધે આર ફ્લાઇંગ ઓવર અવર હેડ્સ માથા ઉપરથી ઉડી રહ્યા છે ધેર ઇઝ અ સ્પેસ જગ્યા છે ઓકે ત્યારે ઓન અને ઓવરનો તફાવત સમજાઈ ગયો છે બે વસ્તુની વચ્ચે જગ્યા નથી તો ઓન જગ્યા છે ઉપર છે પણ જગ્યા છે સ્પેસ છે તો ઓવર ઓકે ચાલો વાક્ય લખીએ છીએ જુઓ ધ ફેન ઇઝ મૂવિંગ ઓવર અસ અમારી ઉપર પંખો ફરી રહ્યો છે ઓકે ધ હોર્સ
जंप्ड ओवर द फेंस। તો આ રીતના મિત્રો ઓન અને ઓવર નો તફાવત થાય છે। ઓવર ના બીજા ઉપયોગો છે, હું તમને પ્રીપોઝિશન તરીકે અત્યારે ઓવર સમજાવી રહ્યો છું। ઓકે, તો બે ઉપરના અર્થમાં આપણે ઓવર સમજી રહ્યા છે, ઉપરના અર્થમાં ઓન અને ઓવર આ બે ક્લિયર થઈ ગયા છે, પાક્કું છે। ચાલો, હજી બી એવા છે કે જેનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે, જો હું તમને સમજાવું છું, આ થોડુંક ભૂસું છું, બરાબર યાદ રાખજો। અને આના જેવા વાક્યો તમારે બનાવવાના, બોલવાના, સમજ। ઇંગ્લિશ ઇઝ એ લેંગ્વેજ ઓફ પ્રેક્ટિસ, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો યુ કેન માસ્ટર ઓવર ઇટ। હા, જો ઓવર, તેના પર માસ્ટરી મેળવી શકશો। ઓકે, વિન ઓવર, કોઈના ઉપર જીત મેળવવી હોય ત્યારે વિન ની સાથે ઓવર શબ્દ વપરાય, વિન ઓવર, બરાબર। ચાલો હવે આપણે આગળ ભણીએ છીએ। અભાવ, અભાવ નો મતલબ ઉપર, અભાવ, બરાબર, ઉપર। ઓકે, ક્યારે વાપરશો? એક વસ્તુ બીજી વસ્તુની ઉપર તો છે, પણ એક વસ્તુ સ્થિર છે, ધેર ઇઝ નો મુવમેન્ટ, હલનચલન કોઈ છે નહીં, બીજીમાં મુવમેન્ટ હોઈ શકે, બરાબર। એક વસ્તુ ઉપર તો છે, પણ ધેર ઇઝ નો, જે વસ્તુ ઉપર છે ને એમાં કોઈ મુવમેન્ટ નથી। ઓકે, તો એવી અર્થો, એમાં એવી બાબતો આપણે દર્શાવશું, ટીંગાડેલી હાલતમાં, ચોખેલી હાલતમાં ઉપર છે ત્યારે આપણે કોનો ઉપયોગ કરશું? અભાવ। અહીંયા તમે જોઈ શકો છો, આ બ્લેક બોર્ડ છે, બ્લેક બોર્ડ ની ઉપર માની, વ્હાઇટ બોર્ડ છે, સોરી, વ્હાઇટ બોર્ડ ની ઉપર ટ્યુબલાઇટ છે, તો વ્હાઇટ બોર્ડ અને ટ્યુબલાઇટ બે સ્થિર છે, જ્યાં સુધી આપણે એને મૂવ નહીં કરીએ ત્યાં સુધી ધે વોન્ટ મૂવ, તો ધ ટ્યુબલાઇટ ઇઝ અબાઉટ ધ, તો સમજાઈ ગયું। દરવાજો છે તમારા ઘરનો, દરવાજાની ઉપર વોચ છે, વોલ ક્લોક, દીવાલ, ઘડિયાળ છે, વોલ ક્લોક, આ ક્લોક અને વોચ તમને વિડીયોના અંતમાં સમજાવું છું। ઓકે, તો વિન્ડો છે, વિન્ડોની ઉપર કોઈ પિક્ચર ચોંટાડેલું છે, અભાવ। ટેલિવિઝન છે, ટેલિવિઝનની ઉપર કોઈ ચિત્ર ચોંટાડેલું છે, બરાબર, અથવા તો કોઈ વસ્તુ ચોંટાડેલી હાલતમાં છે, અભાવ। એક વસ્તુ બીજી વસ્તુની ઉપર છે પણ સ્થિર હાલતમાં છે, એવું જ્યારે કેવું હશે ત્યારે અભાવ। અને બીજું, આકાશ આપણી ઉપર છે, ધ સ્કાય ઇઝ અબાવ અસ, સ્કાય, આકાશ આપણી ઉપર છે, બીકોઝ ધ સ્કાય છે કેવું છે, સ્થિર, અથવા તો આપણે એમ કહી શકીએ કે ધેર ઇઝ નો, ત્યાં કઈ છે જ નહીં, આકાશ છે જ નહીં, છે શું, તો કે અવકાશ છે, બાકી આપણને જે બ્લુ દેખાય છે, ધેટ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ ધ સન રેઝ, આપણ મુદ્દો ઇન્ટરેસ્ટિંગ છે, તો જે છે એ શું છે, વાદળ છે, અને એની ઉપર શું છે, તો કે નથિંગ, બટ વોટ ઇઝ ધ, વોટ ઇઝ ધ થિંગ ધેટ વી સી ઇન બ્લુ, તો ધેટ ઇઝ ધ રિફ્લેક્શન, ઓકે, તો ધ સ્કાય ઇઝ અબાવ અસ, તો સમજાઈ ગયો અબાવ, એક વસ્તુ બીજી વસ્તુની ઉપર છે, સ્થિર હાલતમાં છે, નો મુવમેન્ટ, આવી વસ્તુ હોય ત્યારે અબાવ નો મતલબ કરશું, ઓકે। અથવા તો ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ અબાવ 95%, તો આમાં જુઓ 95% છે એ કેવું છે, તો કઈ સ્કાય ના જેવું છે, ઓકે, સ્કાય ને આપણે મહેસૂસ કરીએ છીએ, એકચ્યુઅલી ધેર ઇઝ નથિંગ, તો 95% છે એને આપણે મહેસૂસ કરીએ છીએ ને, વી કેન નોટ સી ઇટ ફિઝિકલી, આપણે એને ફિઝિકલી જોઈ શકીએ છીએ, નો, તો અબાઉ, બરાબર, અબાઉ ધ એઝ, બરાબર, અબાઉ ધ એઝ, અને આ આ અબાઉ ધ એઝ છે ને એને આપણે ઘણી વખત ઓવર એઝ પણ કહીએ છીએ, ત્યાં ઓવર નો પણ ઉપયોગ કરીએ છીએ, જુઓ, બરાબર, ઉંમર મર્યાદા છે 35 years, તો You cannot apply for the job because you are over-aged. તમે over-aged છો. તો એ અર્થમાં તમારે ધ્યાન રાખવાનું છે. અભાવનો મતલબ થશે ઉપર. વાક્ય આપણે લખવું હોય તો કઈ રીતના લખીશું? જુઓ, there is a clock above the door. દરવાજાની ઉપર એક ઘડિયાળ છે. The sky is far above us. આકાશ છે આપણી ખૂબ ઉપર છે. I got above 95% marks. તો અબાવ, ઓકે, તો એ અર્થમાં અબાવ.
જે રીતના કે બિલો પોવર્ટી લાઈન, તમે કીધું સાંભળેલું હોય છે ગરીબી રેખા નીચે તો ત્યાં બિલો, પણ ગરીબી રેખાની ઉપર તો અબાઉ પોવર્ટી લાઈન. કારણ કે આ બધી એવી વસ્તુ છે જેને મહેસૂસ કરવાની છે, વી કેન નોટ સી, આપણે એને જોઈ શકતા નથી. તો જોઈ શકતા નથી એવી વસ્તુની ઉપર જેનું કોઈ ટેન્જીબલ ફોર્મ નથી, એનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી, એવી વસ્તુની ઉપર એમ કેવું હશે કહેવાનું હોય ત્યારે શું, કોનો મતલબ કરશું અભાવ. ઓકે, અને એના પછીનું આપણે લખીએ છીએ અપ. અપ એટલે પણ ઉપર. અપ એટલે પણ ઉપર ક્યારે વાપરશું? ગતિ હોય ત્યારે, નીચેથી ઉપરની તરફ ગતિ હોય, મુવમેન્ટ થતી હોય ત્યારે આપણે કોનો ઉપયોગ કરશું? બરાબર. દાખલા તરીકે હેલિકોપ્ટર છે કે પ્લેન છે, એ ઉપર જાય છે, ગોઝ અપ ઇન ધ સ્કાય, ગોઝ અપ. તમે ક્લાઇમ એ શબ્દ છે ને, એની સાથે અવારનવાર અપ શબ્દ વાપરો છો, ક્લાઇમ અપ ધ ટ્રી. ઓકે, ગ્રો અપ, નીચેથી નીચે ગ્રો અપ તમે કરો છો, આપણે બધા ગ્રો અપ કરીએ છીએ ને, તો ગ્રો અપ નો મતલબ શું થાય? વિકસવું, મોટા થવું, વિકાસ કરવો, ડેવલપ થવું. તો એ આપણે નીચેથી ઉપર જ જઈએ ને, ગતિ થાય ને, એટલા માટે ગ્રો અપ. પીક અપ શબ્દ છે, પીક અપ, નીચે પડેલું ઉપર ઉઠાવવું, પીક અપ. તો અપ એવું છે ગતિ, નીચેથી ઉપરની તરફ ગતિ થતી હોય ત્યારે કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? અપ. ઓકે, ચાલો જુઓ. ધ રોકેટ ગોઝ અપ ઇન ધ સ્કાય. અહીંયા બે પ્રીપોઝિશન છે, બરાબર યાદ રાખજો. તો વાક્યમાં ઘણી વખત બે પ્રીપોઝિશન, ત્રણ પ્રીપોઝિશન, ચાર પ્રીપોઝિશન પણ હોઈ શકે. આના પછી હું તમને ઇન, ઇનટુ, ઇનસાઇડ આવા શબ્દો સમજાવવાનો છું. મિત્રો, પ્રીપોઝિશન ની સિરીઝ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે, જોડાયેલા રહેવાનું છે. જો આમાં મિસ કરશો તો તમે ઘણું બધું મિસ કરવાના છો. ઓકે, મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે આપણે જે ઈરાદાથી આ આપણી ચેનલ શરૂ કરી છે, એ ઈરાદો આપણો બહુ નોબલ છે, અને નોબલ ઈરાદાને આપણે વળગી રહેવાનું છે. ઉમદા ઈરાદાથી આપણે આપણે ચેનલ શરૂ કરેલી છે. ઓકે, મોટો ઇઝ લર્ન, ઓનલી લર્ન, લર્ન એન્ડ યુઝ, શીખો, ઉપયોગમાં લ્યો. કારણ કે ઇંગ્લિશ એ આપણા માટે થોડું ટફ કહી શકાય એવી વસ્તુ છે, બટ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, માઇન્ડ વેલ. ઓકે, ચાલો. તો ધ રોકેટ ગોઝ અપ ઇન ધ સ્કાય, હી ક્લાઇમ્બડ અપ ધ ટ્રી, નીચેથી ઉપરની તરફ. આ રીતના થતું હોય ત્યારે આપણે કોનો ઉપયોગ કરશું? તો કે અપ. તો મિત્રો, ચાર મેં તમને સમજાવ્યા અત્યારે, ચારે ચારને તમે બરાબર સમજી લેવા છો, ઓન, ઓવર, અબાવ એન્ડ અપ. આ ચારેયના તફાવતો યાદ રાખવાના, ચારેયનો મતલબ ઉપર થાય છે, પણ ચારમાંથી એકે એકબીજાની જગ્યાએ વાપરી શકાતું નથી. ઓકે, ક્લિયર. ચાલો, હવે મેં તમને કીધું તો મેં ક્લોક અને વોચ, આપણી પાસે મિત્રો બે શબ્દો છે, ક્લોક અને વોચ. શું તફાવત છે? બરાબર યાદ રાખજો, ક્લોક છે અને વોચ છે, આ બે માં તફાવત છે. ક્લોક છે એ કેવી છે? તો કે ભાઈ, જેને ચોટાડવાની છે, દિવાલમાં લગાવવાની છે, એવી વસ્તુને ક્લોક કહેશું. આને રિસ્ટ વોચ કહેવાય. શું કહેશું? રિસ્ટ વોચ, કાંડા ઘડિયાળ. બરાબર, ક્લોક છે એ ઘડિયાળ જ છે, પણ ઇટ કેન નોટ બી વિયર, એ પહેરી શકાતી નથી, અને ધેટ કેન બી વિયર, અને આને પહેરી શકાય છે. તો ક્લોક અને વોચ નો આ તફાવત છે. ક્લોક છે એ કેવી છે? તો કે ભાઈ, દિવાલ ઉપર લગાડવાની છે, ચોટાડવાની છે. ઓકે, અને વોચ કેવી છે? તો કે કાંડા ઉપર પહેરવાની છે. ઓકે, તો આ બે તફાવત છે ક્લોક અને વોચના. બાકી ક્લિયર થઈ ગયું છે? પ્રિપોઝિશન પણ ક્લિયર થઈ ગયા છે, સમજાઈ ગયા છે? આના જેવા વાક્યો તમારે બોલવાના છે, સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ, હેવ અ ગુડ ડે એન્ડ ઓલ ધ બેસ્ટ.